હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. માય સેલ્ફ ફ્રાન્સી ઠાકોર. આજે આપણે બનાવીશું ઇન્દોરની સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ ઇન્દોરી પોહા. તો ઇન્દોરી પોહા બનાવવા માટે આપણે જોઈશે એક મોટો કપ પોહા. તેને 2 ટાઈમ્સ વોશ કરીશું અને 30 સેકન્ડ સુધી તેને પલાળી રાખીશું. ત્યારબાદ તેને ડ્રાય કરવા મૂકી દઈશું. પોહા ડ્રાય થઈ ગયા બાદ એક તપેલી લઈશું, જેની અંદર આપણે પાણી લઈશું. ઓલમોસ્ટ સ્ટીમ કરવા જેટલું પાણી જોઈએ તેટલું લઈશું અને તેને ગેસ પર ગરમ કરવા મૂકીશું. ત્યારબાદ તેની ઉપર એક બીજું પતલું વાસણ ચડાવીશું, જેની અંદર આપણે પૌવા સ્ટીમ કરવા મૂકીશું. કેમકે જે ઇન્દોરી પૌવા છે તે ભાપથી તૈયાર કરવામાં આવે છે, જેની અંદર બહુ જ ઓછું તેલ વપરાય છે અને તેને લોંગ ટાઈમ સુધી તમે એને સાચવી પણ શકો છો. તો ઇન્દોરી પૌવાની ખાસિયત એ છે. તમે જોઈ શકો છો કે આ રીતના પૌવા ડ્રાય થાય ત્યારબાદ તમે એના કૂક કરવા માટે તેને મૂકી શકો છો. ત્યારબાદ તેની અંદર 1/2 ચમચી જેટલી હળદર નાખીશું અને 1/2 ચમચી જેટલું મીઠું નાખીશું. ત્યારબાદ તેને હલાવી દઈશું. હલાવ્યા બાદ પૌવાનો કલર ચેક કરીશું અને સ્ટીમ કર્યા બાદ નો કલર ચેક કરીશું. કલર ચેન્જ થાય ધેટ મીન્સ કે તમારા પૌવા સ્ટીમ થઈ ચૂક્યા છે. તો બસ આ જ રીતે આપણે તેને સ્ટીમ કરવા મૂકી દઈશું. ત્યારબાદ બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈશું. શેંગદાણા જોઈશે, કરી લીવ્સ જોઈશે, જેને મેં બારીક કટ કરી દીધા છે, તેમજ 2 ગ્રીન ચીલી જોઈશે, તેને પણ કટ કરી દઈશું. ત્યારબાદ ધાણા જોઈશે, 1 થી 2 લીંબુ જોઈશે. દોસ્તો, આ છે પાંચાલ જીરાવન મસાલો, જે ઇન્દોરનો મસાલો છે અને તે જનરલી ઇન્દોરમાં જ અવેલેબલ હોય છે. અને જો તમને આ મસાલો ક્યાંય ના મળતો હોય તો તમે ઓનલાઈન ચેક કરી શકો છો. ઓનલાઈનની જે પરચેસ કરવાની જે લિંક છે તે હું શેર જરૂરથી કરીશ. તમે તેના દ્વારા પણ પરચેસ કરી શકો છો. કેમકે આ મસાલા વગર ઇન્દોરી પૌહા બનાવવા પોસિબલ નથી. તો તમે આ મસાલો જરૂરથી ઓર્ડર કરજો. આ મસાલાનો એક્ચ્યુઅલ કલર આ રીતનો હોય છે. તમે જોઈ શકો છો કે હવે પૌવા કલર ચેન્જ કરી રહ્યા છે. હવે ત્યારબાદ નાની ચમચી બુરુખાંડ નાખીશું. બુરુખાંડ એટલા માટે કે તે જલ્દીથી મિક્સ થઈ જાય. ત્યારબાદ હલાઈને ફરી ઢાંકી દઈશું અને સ્ટીમ થવા મૂકી દઈશું. દોસ્તો, જોઈ શકો છો કે પૌવા ઓલમોસ્ટ રેડી છે. એકદમ કલર ચેન્જ થઈ ચૂક્યો છે, ફૂલી સ્ટીમ થઈ ચૂક્યા છે. તો હવે આપણે વઘારની તૈયારી શરૂ કરીશું. એક વઘારિયાની અંદર કરીબ 4 ચમચી જેટલું તેલ છે. વઘારની અંદર જે બેઝિક આપણે રાઈ અને જીરું કમ્પલસરી નાખીશું, બંને સરખા પ્રમાણમાં નાખીશું. ત્યારબાદ બાકીના 3 ઇન્ગ્રેડિયન્ટ્સ, શિંગદાણા, ગ્રીન ચીલી એન્ડ મીઠા લીમડાના પાન, હવે એ વઘાર પૌવાની અંદર નાખી દઈશું અને હલાવી દઈશું. તમે જોઈ શકો છો કે કલર એકદમ સરસ પકડાઈ ગયો છે, પૌવા સરસ બની રહ્યા છે. એકદમ ઓછા તેલમાં અને એકદમ છુટ્ટા એવા પૌવા તૈયાર છે. હવે એની અંદર તમે લાલ મરચું અને ઇન્દોરી મસાલો નાખવાનો છે. લાલ મરચું પ્રમાણમાં થોડું ઓછું નાખીશું, લાસ્ટમાં ધાણા નાખીશું. હવે પ્લેટિંગ કરીશું, ઉપરથી બીજો ઇન્દોરી મસાલો સ્પ્રિંકલ કરીશું.
ત્યારબાદ ધાણા નાખીશું, ત્યારબાદ લેમન, આની ઉપર તમે સેવ નાખી પણ શકો છો, તમારી ચોઈસ મુજબ તમે દાડમ પણ નાખી શકો છો, તમે જોઈ શકો છો. અને આ પૌંઆ જરૂરથી ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી રેસીપી છે, અને પસંદ આવે તો લાઈક કરજો. તેમજ બીજી કોઈ સ્ટ્રીટ ફૂડ રેસીપી જોવી હોય તો જરૂરથી કમેન્ટ